બીજી વસ્તુ સાહેબ કે મારા પર સાહેબ તમને નહીં નોલેજ હોય પણ સાહેબ જમ્મુ કાશ્મીરના સ્ટુડન્ટોના પણ ફોન આવે છે કે અત્યારે અમને બસ ટ્રાવેલ્સ માટે ના તો અમારી જોડે એટલી પરિસ્થિતિ અમારી આટલી સારી છે કે અમે ફ્લાઇટને પ્રિફર કરી શકીએ, ટ્રેનની ટિકિટ્સ અવેલેબલ નથી. તો સાહેબ એવા વિદ્યાર્થી માટે પણ સાહેબ આપણે ઓનલાઈન અને ઓફલાઈન આમાં ક્યાંય એવું નથી લખ્યું કે મોબાઈલથી જ તમે ઓનલાઈન અને ઓફલાઈન લો. કોઈ પણ વિદ્યાર્થી એ સાહેબ એવું ઈચ્છતો હોય કે એ ભાઈ એના ઘરે કોમ્પ્યુટરથી લઈ શકે, લેપટોપથી લઈ શકે, તો એ પણ સાહેબ તમે ઇન્વોલ્વ કરવામાં. પણ એક જ તરફી નિર્ણય કે ના તમે રજૂઆત કરી છે એટલે અમે ઓફલાઈન જ આપીશ સાહેબ, એ યોગ્ય નથી. એવું છે તમારે રજૂઆત ના કારણે ઓફલાઈન લીધી એવું નથી. હોટલ ચાલુ છે, બધા પીજી ચાલુ છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઓફલાઈન એક્ઝામ ચાલુ છે, 10 તારીખથી સરદાર પટેલની ઓફલાઈન એક્ઝામનું ટાઈમ ટેબલ મુકાઈ ગયું છે. એટલે એને બધે જાણો છો કે મહાનગરોની પરિસ્થિતિ અત્યારે કેટલી ખરાબ છે. ત્યાં દૈનિક સાહેબ 1500, 2000, 4000, 5000 ની સંખ્યામાં કેસ આવી રહ્યા છે સાહેબ. તો મુખ્ય જયારે તકલીફ પડે છે મહાનગરોની અંદર સાહેબ તકલીફ પડે છે વિદ્યાર્થીઓને. આપણે તો જીટીયુ પણ અમદાવાદમાં છે, મોટાભાગના એક્ઝામ સેન્ટરો પણ અમદાવાદમાં હોય છે અને મોટાભાગના વિદ્યાર્થીઓ પણ અહીંયા હોય છે. અને સર તમે કહો છો કે હોટલ અને પીજી ચાલુ છે, તો સર પીજીમાં 6 મહિનાનું પેમેન્ટ આપવું પડે છે અને હોટેલમાં પર ડે 1000 અને 1500. હું જસ્ટ કહું છું તમને, સર જસ્ટ કહેવાનું આથી વ્યવસ્થા નથી એમ લોકોની, એટલે એ લોકો કોરોના કાળના કારણે નહીં આવ્યો હોય એની પરિસ્થિતિ આપણે એવું ના માની શકીએ કે એવું ના ધારી શકીએ કે એ હાઈ ક્લાસ જ હોય. એ સાહેબ મિડલ ક્લાસ જોઈએ, લોઅર મિડલ ક્લાસ પણ હોય. એટલે સાહેબ આપણે એવું કઈ છૂટી ના દઈએ કે સાહેબ એ તો એની રીતે એફોર્ડ કરી શકે. વિશ્વકર્માની હોસ્ટેલ છે, એની લેડીઝ હોસ્ટેલ છે, એની બોયઝ હોસ્ટેલ છે, એલડીમાં હોસ્ટેલ છે, બધી હોસ્ટેલ છે, બધી ચાલુ જ છે, એના મેસ પણ ચાલુ છે, તમે જોઈ આવો. પણ સાહેબ અત્યારે કહું છું કે સાહેબ 15 તારીખે પરીક્ષા છે, કોઈ છોકરો 13 તારીખે આવે છે, બરાબર છે, એને કદાચ હોસ્ટેલ એની પીજીની જ્યાં પહેલાં પીજીમાં રહેતો હોય તમે તો હાથ ઊંચા કરી દો સર. અમે કોઈ અમે સર તમને એમ કહ્યું છે કે ઓનલાઈન ઓફલાઈન બેવ નો વિકલ્પ આપો અને સેન્ટર ચોઈસ બી આપો. ઓફલાઈન જો તો સેન્ટર ચોઈસ આપો. અમે વિદ્યાર્થીઓ માટે લડો છો, તમને કહે ટેકનિકલ કોર્સમાં એ તો લાસ્ટ ટાઈમ પરિસ્થિતિ વધારે ગંભીર હતી અને સૌથી પહેલા ઓફલાઈન ઓનલાઈન નો વિકલ્પ આપણે જ આપ્યો. તમે સાહેબ તમને એ બાબતે અભિનંદન પાઠવીએ છીએ બરાબર. પણ અને જ્યારે એન્જિનિયરિંગ ડ્રોઈંગ ભણવાનું હોય કે ફોર્મ્યુલા લખવાની હોય એ બધું એમસીક્યુમાં ને એમાં ન લખી શકાય, એટલે માટે આ પરીક્ષા નહીં તો આપણા વિદ્યાર્થીને નોકરી ના મળે. સર તો કન્ટેનમેન્ટ ઝોનમાં જે આવે છે કોરોના વધી તો એમને એક ચોક્કસ એવો કોઈ વિદ્યાર્થી હશે સેન્ટર ચોઈસમાં તો વિકલ્પ આપી શકો ને સાહેબ. કોઈ વિદ્યાર્થી વલસાડ રહે છે તો એને કંઈ જરૂરી નથી કે સર એ ખાલી અમદાવાદમાં જાય. અમારી પાસે રજૂઆત આવશે તો ચોક્કસ. રજૂઆત જ કરવા આવ્યા છે સેન્ટર સિલેક્શન આપી દો. શું છે સાહેબ આમાં લખ્યું છે અને ઓપ્શન લખ્યું છે સેન્ટર. હું તમને કહું છું ને તમે ક્યાં ના પાડવાના એમાં સાહેબ તમે એમ કહો કે રજૂઆત આવશે. કોઈ વિદ્યાર્થી સાહેબ જીટીયુ આવતા સર બીઓ છે સર. જીટીયુ કોઈને આવવાનું જ નથી. અમારું એક પણ વિદ્યાર્થી જુઓ એને ઘરે બેઠા સર્ટિફિકેટ મળે છે, ઘરે બેઠા માર્કશીટ મળે છે. સાહેબ સર 24 કલાક ની અંદર 100 મેલ બતાવું, 1 મેલનો પણ જીટીયુએ જવાબ આપ્યો તો સાહેબ હું આ આવેદન પત્ર લઈ પાછો લેતો. સર જેટલા કેસો હતા ત્યારે ઓનલાઈન કરવામાં આવ્યું હતું, પોસ્ટપોન એક્ઝામ કરવામાં એટલા જ કેસો અત્યારે પણ આવી રહ્યા છે સર. અમે તમને રજૂઆત કરીએ છીએ.
લાચાર ના કરી શકો લાચાર તકલીફ હોય તો શું મેલ લાચાર ની વાત તમે સર એમાં ઓપ્શન આપી દો સેન્ટર પર જાજો એમાં એવું થાય કે એક સેન્ટર ઉપર સેન્ટર ની પરિસ્થિતિ અને ત્યાં કેટલા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કોવિડ પ્રોટોકોલ સાથે લઈ શકાય પરીક્ષા એ પણ જોવાનું પણ સર આપણે જોવા છે કે જેની જવાબ છે આપણે મારા દેશ સેન્ટર પર છે જે વિશેષ જે સાચે ની નિયમ વ્યવસ્થા કરે ના 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 સર કે 500 વિદ્યાર્થી મળશે વચન 500 વિદ્યાર્થી હા તો વચન કરે ને એમાં કઈ કરવાની છે પણ એને સર આપણે ઓપ્શન આપીએ તો વિદ્યાર્થીઓ ચોઈસ કરશે આપણે ઓપ્શન જ નહીં આપતો વિદ્યાર્થી સાહેબ લાગી જોડ્યો એક્ઝામ આપવાનું છે તો જીતો પરીક્ષા છે સર તમે વિચાર કરો નો ફોરમ અરજી કરજે તમને અરજી આવશે ત્યાં સુધી એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે એ પછી એ લોકો ની સિંગલ આવે આ યુનિવર્સિટીમાં અમે અવેલેબલ જ હોઈએ છીએ પણ તે મળતા સર તમે કહો છો ટેકનિકલ યુનિવર્સિટી અહીંયા દાખલાને બધા કરવાના તો તમે ઓફલાઈન લેવું પડે પણ સર તમે કોરોના કોઈને થાય તો એની જિમ્મેદારી કોણ લે સર મારા ઘરે પણ કેસ છે હું કાલે નેગેટિવ છું રિપોર્ટ બતાવું તમને તમારે ઓફલાઈન જ લેવું છે તમે જવાબદારી આજે કોઈને કોરોના થાય તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ પ્રૂવ કે કોરોના ક્યાંથી થયો સર કે તમે આજે થયો કે કાલે કોઈ બીજાને થયો તમે કઈ રીતના સર તો અત્યાર સુધી મીટિંગ બોલાવી બધા જ ડીન અને એસોસિએટ ડીને એવું કીધું કે ભાઈ જે આપણે એક્રેડિટ એમબીએ એક્રેડિટેશન માટે બધામાં જવું હોય ત્યારે અમને ખૂબ મુશ્કેલી પડે છે કેમ કે 70 માંથી 54